વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાનું એક પૌરાણિક શહેર. અહીં મૌર્ય વંશ, ગુપ્ત વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, મુગલ સામ્રાજ્ય, મરાઠા સામ્રાજ્ય અને ઝાલા વંશના શાસકો શાસન કરી ગયા. ઝાલા વંશના રાજવીઓ ઠાકુર સાહેબ તરીકે ઓળખાતા. તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આભાર. વઢવાણની માધાવાવ ગુજરાતમાં વાઘેલા યુગ દરમિયાન ઈસવીસન 1294 અંદર કર્ણદેવ વાઘેલાના સમયમાં આ વાવ બાંધવામાં આવી હતી. કર્ણદેવ વાઘેલાના બે મંત્રીઓ શ્રી માધવ અને શ્રી કેશવ દ્વારા આ વાવ બાંધવામાં આવી હતી, તેથી તે માધાવાવ તરીકે ઓળખાય છે. વાવની અંદર કર્ણદેવ વાઘેલા અને એની પત્નીના પૂતળા હજી જોવા મળે છે. તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. વઢવાણ ભોગાવો નદીના કાંઠે વસેલું ઐતિહાસિક ગામ, જે પ્રાચીન કાળની અંદર વર્ધમાનપુર તરીકે ઓળખાતું, એના નામકરણની વિધિ ઋષિ પંચમીના દિવસે કરવામાં આવી હોવાથી દર ઋષિ પંચમીએ વર્ધમાનપુર એટલે કે વઢવાણના સ્થાપના દિનની ઉજવણી કરવાની પરંપરા છે. તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આભાર. કર્દમક વંશ. કર્દમક વંશના પશ્ચિમી રાજાઓએ ઈસવીસન 78 થી ઈસવીસન 304 દરમિયાન શાસન ચલાવેલું એવું એમના સિક્કાઓ અને 15 શિલાલેખો ઉપરથી જાણવા મળે છે. ટસા મોતિકા વંશનો પ્રથમ જ્ઞાત પુરુષ હતો અને છેલ્લો રાજવી વિશ્વસેન હતો. આ વંશની અંદર ચષ્ટન અને રુદ્રદામા પેલા જેવા પરાક્રમી અને ઉદાર રાજવીઓ થયા. સિક્કાઓ અને શિલાલેખના આધારે આ રાજ્યનો વિસ્તાર પૂર્વમાં અનુપથી પશ્ચિમની અંદર સમુદ્ર તટ સુધી, ઉત્તરમાં પુષ્કરથી દક્ષિણની અંદર નર્મદા તટ સુધી ફેલાયેલો હતો અને એની રાજધાની ઉજ્જૈન ની અંદર હતી. તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આભાર.